નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રીક ગુજરાતીમાં. તો મિત્રો, ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા વધુ બે જગ્યાઓ માટેની ભરતીની જાહેરાત આવી ગઈ છે. તો તે પૈકી આજના આ વિડીયોમાં આપણે ગ્રામ સેવક ભરતી 2022 અન્વયે માહિતી મેળવીશું. તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા વધુ બે જગ્યાઓ માટેની ભરતી અંગેની જાહેરાત આવી ગઈ છે. તો તે પૈકી આજના આ વિડીયોમાં આપણે ગ્રામ સેવક વર્ગ 3ની ભરતી 2022 અન્વયે માહિતી મેળવીશું. તો તે અન્વયે શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પગાર ધોરણ તથા પરીક્ષાનો અભ્યાસક્રમ, પરીક્ષા પદ્ધતિ અને આ ભરતી અંગેની કેટલીક અગત્યની તારીખો વિશે માહિતી મેળવીશું. તો મિત્રો, આ કાયમી સરકારી ભરતી અંગેની જે માહિતી છે જેમાં કુલ જગ્યાઓ 1571 છે. તો આમ આ ગ્રામ સેવક ભરતી વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી અને તમને ગ્રામ સેવક ભરતી વિશેની માહિતી મળી જાય. તો ચાલો હવે આપણે વિગતવાર માહિતી જોતા જઈએ. તો મિત્રો, આ વિડીયોમાં આપણે જે ગ્રામ સેવકની ભરતી વિશેની સંપૂર્ણ માહિતી સરળતાથી સમજાવવા માટે પ્રયત્ન કરેલ છે, પણ તેમ છતાં જે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ લેવા વિનંતી. તો મિત્રો, જગ્યા કે પોસ્ટનું નામ છે ગ્રામ સેવક વર્ગ 3 ભરતી 2022 અને ઓજસની વેબસાઇટ પર ફોર્મ ભરવાનું આજથી ચાલુ થઈ જશે. ત્યારબાદ આપણે આગળ જગ્યાની વિગતમાં જોઈએ. તો મિત્રો, જાહેરાત ક્રમાંક છે 15/2021-22, જગ્યાનું નામ છે ગ્રામ સેવક વર્ગ 3 અને ભરવાપાત્ર કુલ જગ્યાઓ છે 1571. તો મિત્રો, હવે આપણે કેટેગરી વાઇઝ જગ્યાની વિગત જોતા જઈએ. તો સામાન્ય એટલે કે જનરલ કેટેગરી માટે 657 જગ્યાઓ છે. આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે EWS માટે 141 જગ્યાઓ છે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ જેને આપણે SEBC કહીએ છીએ તો તેમના માટે 362 જગ્યાઓ છે. અનુસૂચિત જાતિ એટલે કે SC કેટેગરી માટે 110 જગ્યા છે, જ્યારે અનુસૂચિત જનજાતિ એટલે કે SC કેટેગરી માટે 301 જગ્યા છે. આ ઉપરાંત મિત્રો, માજી સૈનિક એટલે એક્સ સર્વિસમેન માટે 143 જગ્યાઓ આવેલી છે. આ ઉપરાંત મિત્રો, કુલ જગ્યાઓ પૈકી દિવ્યાંગ ઉમેદવારો માટે 73 જગ્યાઓ અનામત રાખવામાં આવેલી છે. ત્યારબાદ આપણે મહિલાઓ માટેની અનામત જગ્યાની વિગત પણ જોઈ લઈએ. તો મિત્રો, સામાન્ય કેટેગરીની જે મહિલાઓ છે તેઓ માટે 216 જગ્યાઓ અનામત રાખવામાં આવેલી છે, જ્યારે આર્થિક રીતે નબળા વર્ગ એટલે કે EWS વર્ગની મહિલાઓ છે તેઓ માટે 45 જગ્યા અનામત રાખવામાં આવેલી છે, જ્યારે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની મહિલાઓ માટે 120 જગ્યા અનામત રાખવામાં આવેલી છે. આ ઉપરાંત અનુસૂચિત જાતિ એટલે કે SC વર્ગની મહિલાઓ માટે 32 જગ્યાઓ અનામત રાખવામાં આવેલ છે, જ્યારે અનુસૂચિત જનજાતિ એટલે કે SC કેટેગરીની મહિલાઓ માટે 96 જગ્યાઓ અનામત રાખવામાં આવેલી છે. તો મિત્રો, આ પ્રમાણે જે મહિલાઓ માટેની અનામત જગ્યાઓ છે. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ શૈક્ષણિક લાયકાત તથા વયમર્યાદાની. તો મિત્રો, કોઈપણ માન્ય યુનિવર્સિટી કે ડીમ્ડ યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ રૂરલ સ્ટડીઝ અથવા બેચલર ઓફ રૂરલ સ્ટડીઝ ઇન હોમ સાયન્સ અથવા BSc એગ્રીકલ્ચર અથવા BE એગ્રીકલ્ચર અથવા BSc હોર્ટિકલ્ચરની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ. અથવા તો મિત્રો, કોઈપણ માન્ય કૃષિ યુનિવર્સિટીમાંથી ડિપ્લોમા ઇન એગ્રીકલ્ચર અથવા હોર્ટિકલ્ચર અથવા એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ અથવા એગ્રો પ્રોસેસિંગ અથવા તો પોલિટેકનિક ડિપ્લોમા ઇન એગ્રીકલ્ચર કોઓપરેશન બેન્કિંગ એન્ડ માર્કેટિંગની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ. ત્યારબાદ મિત્રો, આપણે આગળ જોઈએ તો આ ઉપરાંત નિયમ અનુસારની જે કમ્પ્યુટર અંગેની બેઝિક જાણકારી છે તે પણ હોવી જરૂરી છે અને તેનું પ્રમાણપત્ર પણ હોવું જરૂરી છે. તથા જે ગુજરાતી ભાષા અથવા હિન્દી ભાષા અથવા તો બંને ભાષાની જાણકારી હોવી પણ જરૂરી છે. આ ઉપરાંત મિત્રો, આપણે વયમર્યાદાની વાત કરીએ તો ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ તથા 36 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. તો મિત્રો, ઉમેદવારને ઉપલી વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર થાય છે તો જે છૂટછાટ મળવાપાત્ર થાય છે તેનો જે જાહેરાતનો ફોટો છે તે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તો આ મુજબની જે છૂટછાટ છે તે ઉમેદવારને મળવાપાત્ર થાય છે. ત્યારબાદ મિત્રો, આપણે પગાર ધોરણ તથા અરજી ફીની વિગતો જોઈ લઈએ.
તો મિત્રો ગ્રામ સેવકમાં 19,950 પ્રતિમાસનો પગાર મળવાપાત્ર થશે અને તે પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ પગાર મળવાપાત્ર થશે અને આ ઉપરાંત જે નિયત અન્ય લાભો છે તે પણ મળવાપાત્ર થશે અને અરજી ફીમાં જોઈ લઈએ તો SC ST SEBC EWS એક્સ સર્વિસમેન એટલે કે માજી સૈનિક તથા શારીરિક રીતે અસક્તતા ધરાવતા કેટેગરીના ઉમેદવારો માટે કોઈ પણ પ્રકારની અરજી ફી ભરવાની નથી પણ જે લોકોએ ફોર્મ ભરતી વખતે જનરલ કેટેગરી દર્શાવેલી હોય તો તેવા ઉમેદવારોએ રૂપિયા 100 પ્લસ જે સર્વિસ ચાર્જ થશે તે ચૂકવવાનો રહેશે અને અરજી ફી ચૂકવવા માટે 2 અલગ અલગ મોડ આપવામાં આવેલ છે જેમાં અરજી ફી છે તે SBI ઈપેના માધ્યમથી ઓનલાઈન પણ ચૂકવી શકાય છે તથા પોસ્ટ ઓફિસમાં ચલણ દ્વારા પણ ચૂકવી શકાય છે તો ચલણ દ્વારા ચૂકવવા માટે તમારે ઓનલાઈન ચલણ પ્રિન્ટ કરવાનું રહેશે અને તે ચલણ લઈ અને નજીકની કોઈ પણ પોસ્ટ ઓફિસમાં જઈ અને ફી ભરી શકાશે ત્યારબાદ મિત્રો આપણે પરીક્ષાના અભ્યાસક્રમની માહિતી મેળવી લઈએ તો ગ્રામ સેવક વર્ગ 3 માટે અભ્યાસક્રમમાં જોઈએ તો જનરલ અવેરનેસ અને જનરલ નોલેજના જે માર્કિંગ છે તે 20 માર્ક્સનું વેટેજ આપવામાં આવેલ છે અને તેનું પરીક્ષાનું માધ્યમ છે તે ગુજરાતી માધ્યમ રહેશે અને સમગ્ર પરીક્ષાનો જે સમયગાળો છે તે 1 કલાક એટલે કે 60 મિનિટનો રહેશે ત્યાર પછી બીજું વેટેજ જોઈએ તો ગુજરાતી ભાષા તથા વ્યાકરણ અંગેના જે છે તેનું વેટેજ 15 માર્ક્સનું રહેશે એટલે કે 15 માર્ક્સનું ગુજરાતી ભાષા અને વ્યાકરણને લગતા પ્રશ્નો પૂછવામાં આવશે જેનું માધ્યમ પણ ગુજરાતી રહેશે ત્યારબાદ અંગ્રેજી ભાષા અને તેનું વ્યાકરણને લગતા 15 પ્રશ્નો પૂછવામાં આવશે અને તેનું માધ્યમ છે તે અંગ્રેજી રહેશે આ ઉપરાંત મિત્રો જે શૈક્ષણિક લાયકાતના સંદર્ભમાં નોકરી માટે જરૂરી જ્ઞાન અને તકનીકી જ્ઞાનનું મૂલ્યાંકન કરતા પ્રશ્નો પણ પૂછવામાં આવશે તો તેનું જે માર્ક ભારણ છે તે 50 ગુણનું રહેશે એટલે કે 50 માર્ક્સનું જે શૈક્ષણિક લાયકાત તથા નોકરીને લગતા જે કંઈ પ્રશ્નો હશે તે પૂછવામાં આવશે અને તેનું માધ્યમ ગુજરાતી રહેશે તો આમ કુલ 100 ગુણનું પરીક્ષાનું પ્રશ્નપત્ર રહેશે તો હવે આપણે અહીંયા જે જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ માટે જે અલગ અલગ મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવેલ છે તેની માહિતી પણ જોઈ લઈએ તો મિત્રો જનરલ અવેરનેસ અને જનરલ નોલેજમાં સંબંધિત પ્રશ્નોનો પણ સમાવેશ કરવામાં આવશે જેમાં અલગ અલગ 11 મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવેલો છે તો આપણે તે મુદ્દાઓ પણ જોતા જઈએ જેમાં ક્રમ નંબર 1 ઉપર છે સામાન્ય માનસિક ક્ષમતા અને સામાન્ય બુદ્ધિ એટલે કે રિઝનિંગનો સમાવેશ થાય છે ત્યાર પછી ભારત અને ગુજરાતનો ઇતિહાસ ત્યારબાદ ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ક્રમ નંબર 4 ઉપર છે ભારત અને ગુજરાતની ભૂગોળ ક્રમ નંબર 5 ઉપર છે સ્પોર્ટ્સ એટલે કે રમતગમતને લગતા પ્રશ્નો તથા ક્રમ નંબર 6 ઉપર છે ભારતીય રાજનીતિ અને ભારતનું બંધારણ ત્યારબાદ ક્રમ નંબર 7 ઉપર છે પંચાયતી રાજ ક્રમ નંબર 8 ઉપર છે ગુજરાત રાજ્ય અને કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓ ક્રમ નંબર 9 ઉપર છે ભારતીય અર્થતંત્ર અને આયોજન ક્રમ નંબર 10 ઉપર છે સામાન્ય વિજ્ઞાન પર્યાવરણ ઇન્ફોર્મેશન અને કમ્યુનિકેશન ટેકનોલોજીને લગતા પ્રશ્નો અને ક્રમ નંબર 11 ઉપર છે પ્રાદેશિક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્ત્વની વર્તમાન બાબતો જેને આપણે કરંટ અફેર્સ કહીએ છીએ તો આમ આ 11 મુદ્દાઓને લગતા જે કંઈ પ્રશ્નો છે તે જનરલ અવેરનેસ અને જનરલ નોલેજના જે સેક્શન છે તેમાં પૂછાઈ શકે છે આ ઉપરાંત મિત્રો નીચે નોંધ પણ જણાવેલી છે કે પ્રશ્નપત્રો હેતુલક્ષી પ્રકારનું MCQ એટલે કે બહુવિધ વૈકલ્પિક પ્રશ્નો પૂછવામાં આવશે ત્યારબાદ મિત્રો આપણે જે પરીક્ષા પદ્ધતિ છે તેમાં જોઈ લઈએ તો OMRમાં ઉમેદવારે દર્શાવેલા પ્રત્યેક સાચા જવાબ માટે 1 ગુણ મળવાપાત્ર થશે અને મંડળ દ્વારા ગુણાંકન પદ્ધતિમાં માઇનસ પદ્ધતિ દાખલ કરવામાં આવેલી છે તો માઇનસ પદ્ધતિ કઈ રીતે રહેશે તે પણ આપણે જાણી લઈએ તો પ્રત્યેક ખોટા જવાબ માટે -0.33 ગુણ કાપવામાં આવશે જ્યારે પ્રત્યેક ખાલી છોડેલા જવાબ દીઠ પણ -0.33 માર્ક્સ કાપવામાં આવશે આ ઉપરાંત મિત્રો 1 કરતાં વધુ વિકલ્પો દર્શાવેલા હોય અથવા તો છેકછાક કરેલી હોય તો તેવા પ્રત્યેક જવાબ દીઠ -0.33 ગુણ કાપવામાં આવશે અને છેલ્લે આપણે જોઈએ તો દરેક પ્રશ્નના જવાબમાં 1 વિકલ્પ ઈ હશે એટલે કે મિત્રો જે પ્રશ્નપત્ર છે તેમાં 4 ઓપ્શન આપવામાં આવેલ છે જ્યારે OMR શીટ એટલે કે તમને જે OMR શીટ આપવામાં આવશે તેમાં 5 વિકલ્પ હશે જેમાં 5મો વિકલ્પ છે તે ઈનો હશે જે નોટ અટેમ્પ્ટનો રહેશે તો ઉમેદવાર કોઈ પ્રશ્નનો જવાબ આપવા ન ઈચ્છતા હોય તો આ વિકલ્પ પસંદ કરી શકશે અને આ ઈ એટલે કે નોટ અટેમ્પ્ટનો વિકલ્પ પસંદ કરેલો હશે તેવા કિસ્સામાં નેગેટિવ માર્કિંગ લાગુ પડશે નહીં
તો મિત્રો આમ જો તમે જવાબ ન આપવા માગતા હોય તો ઈનો ઓપ્શન જરૂરથી ટિક કરજો, જેથી કરી અને તમને મળેલા ગુણમાંથી માઇનસ ન થાય. તો આમ ઉમેદવારે સાચા જવાબ દ્વારા મેળવેલ ગુણમાંથી ઉપર જણાવેલા જે 1-3 મુદ્દા મુજબ માઇનસ થતા કુલ ગુણ બાદ કરી અને ત્યારબાદ મળતા ગુણ ઉમેદવારને પ્રાપ્ત થતા ગુણ માન્ય ઠરશે. તો આ પ્રમાણે પરીક્ષાની પદ્ધતિ રહેશે. તો આ પરીક્ષામાં આ પ્રમાણેનું માઇનસ માર્કિંગ છે, તો તેને ધ્યાને લઈ દરેક ઉમેદવારો છે તે પોતાના જવાબો ફિલ કરે. ત્યારબાદ આગળ આપણે જોઈએ તો ફોર્મ ક્યાં ભરવું અને તેના વિશેની કેટલીક અગત્યની તારીખો પણ જોઈ લઈએ. તો મિત્રો, ઓજસની વેબસાઇટ પર જઈ અને ઓનલાઈન ફોર્મ ભરી શકાશે, જે આજે 13:00 ચાલુ થઈ જશે. તો ઓજસની વેબસાઇટની લિંક તમે અહીંયા જોઈ શકો છો, ojas.gujarat.gov.in આ વેબસાઇટ પર જઈ અને તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો. અથવા તો તમને અહીંયા ડિસ્ક્રિપ્શનમાં પણ હું લિંક આપી દઈશ, તો ત્યાંથી ક્લિક કરીને પણ તમે ત્યાં જઈ શકશો. ત્યારબાદ અરજી કરવાના સમયગાળો જોઈ લઈએ તો 30/3/2022 એટલે કે આજથી લઈ અને 15/4/2022 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. તો આમ જે અરજી કરવાની છેલ્લી તારીખ છે તે 15/4/2022 નક્કી કરવામાં આવેલી છે, જ્યારે ચલણ પ્રિન્ટ કરવા માટેની છેલ્લી તારીખ 15/4/2022 નક્કી થયેલી છે અને ફી ભરવા માટેની છેલ્લી તારીખ છે તે 19/4/2022 નક્કી કરવામાં આવેલી છે. તો આ કેટલીક અગત્યની તારીખો છે. તો આ તારીખોને ધ્યાને લઈ તમારે જે લાગુ પડતું હોય તે પ્રમાણે ફોર્મ ભરી, તથા જો તમને ફી ભરવાનું લાગુ પડતું હોય તો નિયત સમય મર્યાદામાં ફી પણ ભરી લેજો. આ ઉપરાંત મિત્રો, જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ અને બીજી ઘણી બધી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trigujarati.com મુલાકાત લેતા રહેજો. સાથોસાથ આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમે અહીંયા ટેલિગ્રામ ચેનલની લિંક પણ જોઈ શકો છો. અથવા તો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ તમને જોવા મળી જશે. તો જો તમને ઉપયોગી લાગે તો તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો અને જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.